नमस्कार वाला विद्यार्थिनी बहनों, आज आपने पड़तर हिसाबी पद्धति एक में प्रक्रिया पड़तर पद्धति स्वाध्याय दाखला क्रम नंबर एक एमनी समझूती प्राप्त करिए। पहला आपने रकम जोईए। दाखला क्रम नंबर एक अगाउ तमने आ रकम मोकलवामां आवेली हती, एटले खास करीने कोई समय नहीं बगाड़ी। त्रणे त्रण प्रक्रिया ने लगता अलग अलग खर्चना कॉलम आपेला छे। एमां त्रण खर्च आपेला छे, काचो माल, मजूरी अने सीधा खर्च। त्यार पछी आपने नीचे खास विगत आपवामां आवी छे। एक खर्च संयुक्त आपेलो, दरेक प्रक्रियाना शिरोपरी खर्च मजूरीना 200%, जे ते प्रक्रियामां जेटली मजूरी होय तेनो बमणो खर्च ए शिरोपरी खर्च गणवामां आवे छे। दरेक प्रक्रियानी शरूआत के अंतमां कोई स्टॉक रहेतो नथी के बगाड पण नथी। कुल 10,000 એકમનું ઉત્પાદન થાય છે તો દરેક પ્રક્રિયાની પડતર નક્કી કરો, એકમ દીઠ પડતર શોધો અને તે માટે જરૂરી ખાતા તૈયાર કરો। તો હવે આપણે ત્રણ અહીંયા અલગ અલગ પ્રક્રિયાની વિગત આપેલી છે, તો ત્રણ અલગ અલગ ખાતા તૈયાર કરવા પડે અને ક્યાં કઈ રીતે આપણે કિંમતો લેવાય એની હવે વિગતે આપણે જવાબ દ્વારા સમજૂતી પ્રાપ્ત કરીએ। આપણું પ્રક્રિયા એકનું ખાતું, ત્યાર પછી એ જ રીતે બનાવવાનું પ્રક્રિયા બેનું ખાતું અને ત્યાર પછી આપણે ત્રણ પ્રક્રિયા સુધી આપેલું છે એટલે એની નીચે આપણે પ્રક્રિયા ત્રણનું ખાતું તૈયાર કરીશું। ખાતું પણ કઈ રીતે તૈયાર કરાય તેની સમજૂતી આપણે આગળના વિડીયો દ્વારા માહિતી મેળવી હતી। હવે ઝડપથી આપણે દરેકે દરેક ખર્ચની કિંમત જે તે પ્રક્રિયાના ખાતાને લગતી હોય તેમાં આપણે મૂકીએ। તો આપણે અગાઉ પણ રકમમાં જોયેલું છે, તમે એ પ્રમાણે તમને જે કોલમની અંદર વિગત આપેલી છે તેમાંથી પહેલાં રકમ મૂકવાની। કાચો માલ, મજૂરી અને સીધા ખર્ચ, જે તે પ્રક્રિયાના જે તે ખર્ચ હંમેશા ઉધાર બાજુ લખાય। તો પહેલું આપણે લખીએ, કાચો માલ રૂપિયા આપણને આપેલો છે તે રૂપિયા 10,000। ત્યાર પછી વિગત આપેલી છે મજૂરી, મજૂરી આપણને રકમની અંદર આપેલી છે રૂપિયા 5,000। તો ઉધાર બાજુ મજૂરી ખર્ચ ગણી ઉધાર બાજુ લખીએ 5,000। ત્યાર પછી એની નીચે આપણને આપેલી છે ત્રીજી વિગત, સીધો ખર્ચ રૂપિયા 1,500। તો એ પણ વિગત ઉધાર બાજુ લખી રૂપિયા 1,500। નીચે આપણને વધારાની માહિતીમાં આપવામાં આવેલું છે કે દરેક પ્રક્રિયાનો શિરોપરી ખર્ચ મજૂરીના 200%। તો અહીંયા આપણને મજૂરી 5,000 આપેલી છે તો તેના શિરોપરી ખર્ચ બમણા એટલે કે 10,000 શિરોપરી ખર્ચ લાગશે। આ સિવાય પ્રક્રિયાને લગતા કોઈ ખર્ચ આપણને આપવામાં આવેલ નથી। તો અહીંયા પ્રથમ પ્રક્રિયાનું ખાતું આપણું પૂરું થાય છે। હવે જોઈએ બંને બાજુના સરવાળા કરીએ। તો પ્રથમ આપણે ઉધાર બાજુ કિંમતો આપેલી છે, ઉધાર બાજુ તેનો સરવાળો લખશું રૂપિયા 26,500। આ સરવાળો જમા બાજુ લઈ જવાનો રૂપિયા 26,500। કોઈ વિગત જમા બાજુ આપેલી નથી એટલે તફાવત પણ એની એ જ કિંમત આવશે 26,500। હવે આ જે તફાવત આવેલો છે એ હંમેશા આ પ્રક્રિયાનો તૈયાર માલ કહેવાય અને તે માલ આપણે આગળની પ્રક્રિયામાં મોકલવામાં આવતો હોય છે। તો હવે આપણી આગળની પ્રક્રિયા કઈ છે? તો કે પ્રક્રિયા બે। તો સામે લખવાનું, પ્રક્રિયા બે ખાતે લઈ ગયા। હવે આપણું પ્રથમ પ્રક્રિયાનું ખાતું પૂરું થયું ગણાય, જે કાંઈ તેની બાકી આવી એ આગળના ખાતામાં લઈ ગયા। પ્રથમ પ્રક્રિયાની પડતર ગણાશે 26,500, ઉધાર બાજુના ખર્ચ, જમા બાજુ કોઈ આવક હોય અન્ય કોઈ વ્યવહાર હોય તો બાદ કરતાં જે કિંમત મળે તેને પડતર કહેવાય। તો 26,500 એ અહીંયા તૈયાર માલ, એને આપણે લઈ જઈએ આગળની પ્રક્રિયા નંબર બેમાં। પ્રક્રિયા નંબર બેમાં ઉધાર બાજુ લખશું પ્રક્રિયા બે ખાતેથી લાવ્યા। પહેલાં આપણે એ લાવવાના, પ્રક્રિયા બે ખાતેથી 26,500 રૂપિયા આપણે પ્રક્રિયા બે ખાતામાંથી રકમ લાવવાની। હવે ત્યાર પછી આપણે રકમ જોઈએ, બીજા કોલમમાં તમને વિગતો આપેલી છે તે ખર્ચ લખવાના। બીજા કોલમ પ્રક્રિયા બેને લગતા ખર્ચ, કાચો માલ, મજૂરી અને સીધા ખર્ચ એ આપણે હંમેશા ઉધાર બાજુ ખર્ચ લખાશે। તો ત્યાં આગળની પ્રક્રિયાનો માલ પણ અહીંયા કાચો માલ બને, તે ઉપરાંત વધારાના માલની જરૂર પડી તો એ પણ કાચો માલ ઉધાર બાજુ લખશો રૂપિયા 8,000। ત્યાર પછી મજૂરી આપેલી છે રૂપિયા 6,000, તો મજૂરી દર્શાવી રૂપિયા 6,000।
सीधो खर्च रुपया 2500 तमने आपेल छे, तो आ तमे सीधो खर्च लेख्यो। हवे नीचेना पेरेग्राफ्स ऊपर आपने कीधेलू छे के सिरोपरी खर्च ए मजूरीना 200%, तो सिरोपरी मजूरी केटली छे आपणी, तो के 6000, एना 200% एटले केटला थशे, तो के 12000, तो उधार बाजू लख्या रुपया 12000। आम बधा खर्च अहींया पण आपणे दर्शाव्या, हवे आ सिवाय कोई खर्च अहींया रहेतो नथी, तो लखीए उधार बाजूनो करीए सरवाळो। उधार बाजूनो आपणो सरवाळो थशे 55000, उधार बाजू लख्या 55000, ए सरवाळो जमा बाजू लई जशो रुपया 55000, जमा बाजू सरवाळो लख्यो तो तफावत आवे छे रुपया 55000, ए आपणे जमा बाजू रुपया 55000 लख्या, एनी सामे लखशो प्रक्रिया त्रण खाते लई गया। आम आ जे तैयार माल छे आ प्रक्रियानो आगळनी प्रक्रिया माटे काचो माल बनशे, अने हवे आपणे लई जईए प्रक्रिया त्रण मां उधार बाजु 55000 एमनी नोंध करशुं। आगळनी प्रक्रियामांथी प्रक्रिया बे खातेथी કેટલાનો માલ આપણે બાકી હતી એની, તો કે 55000, એ કિંમત આપણે અહીંયા લાવ્યા 55000। રકમમાં જુઓ ત્રીજા કોલમમાં ત્રણેય ખર્ચ આપેલા છે તેની કિંમતો મૂકીએ। પહેલું આપણને આપેલું છે કાચો માલ, તો કે 2000, હાલો લખ્યા ઉધાર બાજુ 2000, મજૂરી આપેલી છે તો કે 7000, મજૂરી દર્શાવી રૂપિયા ઉધાર બાજુ 7000, સિરોપ સીધા ખર્ચ આપણને આપેલા છે રૂપિયા 5000, એ કોલમમાંથી લખ્યા રૂપિયા 5000। હવે નીચે કીધું તેમ મજૂરીના 200% સિરોપરી ખર્ચ, મજૂરી 7000 છે તો તેના 200% એટલે કે રૂપિયા 14000 એ ખર્ચ આપણે ત્યાં ઉધાર બાજુ દર્શાવ્યો। આ સિવાય કોઈ ખર્ચ આપેલ નથી તેથી તેનો કર્યો સરવાળો, કુલ સરવાળો થશે 83000। એ સરવાળો જમા બાજુ આપણે લઈ જશું રૂપિયા 83000, જમા બાજુ સરવાળો જે તૈયાર કર્યો એ તફાવત જોતા એની એ જ કિંમત આવે છે રૂપિયા 83000, તો 83000 એની બાકી ગણાશે। આગળની કોઈ પ્રક્રિયા નથી એટલે આપણે લખવાનું તૈયાર માલ ખાતે, આ માલ તૈયાર થયો કહેવાય, બજારમાં વેચવા માટે મૂકવામાં આવશે। હવે આપણને કીધું છે ત્રણેય પ્રક્રિયાની એકમ દીઠ પડતર શોધો, તો આપણે પહેલું સૂત્ર નીચે લખીએ, એકમ દીઠ પડતર, કુલ પડતર છેદમાં ઉત્પાદનના એકમ, તમારી રકમની અંદર કોષ્ટકની નીચે બીજી લીટીમાં કીધું છે કુલ 10000 એકમનું ઉત્પાદન થાય છે, તો દરેક પ્રક્રિયામાં 10000 એકમ ઉત્પાદનના રહેશે। હવે લખીએ પ્રથમ પ્રક્રિયામાં આપણે જમા બાજુનો તફાવત હતો 26500, છેદમાં ઉત્પાદનના એકમ 10000, તેથી આપણો જવાબ થશે 2.65। પ્રક્રિયા નંબર 2ની પડતર જમા બાજુ તફાવત હતો તે 55000 રૂપિયા, છેદમાં 10000 એકમ, તેથી તેનો જવાબ આપણને મળશે 5.5 રૂપિયા। છેલ્લો આપણો જવાબ પ્રક્રિયા 3ની પડતર શોધી લઈએ, 83000 છેદમાં 10000 એકમ, બરાબર જવાબ આવશે 8.3 રૂપિયા। તો આમ દરેક પ્રક્રિયાની એકમ દીઠ પડતર ગણવામાં આવે છે। તો અહીંયા આપણો આ દાખલાનો જવાબ પૂરો થાય। આ ત્રણે ત્રણ પ્રક્રિયાના આપણે ખાતા તૈયાર કર્યા, ત્રણેયમાં પડતર મેળવી અને એકમ દીઠ પડતર પણ શોધવામાં આવી છે। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો આ વિડીયોની નીચે મૂકવામાં આવશે, એની તમે નોંધ કરી લેશો જેથી કરી આગળના વિડીયોમાં સીધો જ આપણે જવાબ ઝડપથી ગણી શકીએ। આજે એટલું રાખીએ, ધન્યવાદ।